એક નાનકડી કવિતાનું સર્જન થયું એ આપ સૌને કહેવા માંગુ છું. કવિતા રિયા વિશે છે. એના બધા જ પિતાઓ તરફથી શું કહું એ પરીઓનું રૂપ છે, શું કહું એ પરીઓનું રૂપ છે કે કડકડતી ઠંડીમાં સુહાની ધૂપ છે. એ જિંદગીના દરેક ગમની દવા છે. ડૉક્ટર છું એટલે દવાનું નામ તો આવી જ જાય. એ જિંદગીના દરેક ગમની દવા છે કે એ ભર ઉનાળે શીતળ હવા છે. એ પક્ષીઓનો કલકલાટ છે કે હાસ્યનો ખિલખિલાટ છે. એ મારા આંગણાનું અજવાળું છે કે મારા ગુસ્સાને લાગેલું તાળું છે. એ પર્વતની ટોચે સૂર્યનું કિરણ છે કે મારી જિંદગીના સત્યનું આચરણ છે. કે મારી પાસે અમેરિકામાં વેકેશન, મર્સિડીઝની ડ્રાઈવ, ફાઇવ સ્ટારમાં જમવાનું કે નવા નવા આઈફોન નથી માંગતી. એ નથી માંગતી બહુ પૈસા પોતાની પીકી બેંકમાં ભરવા માટે, પણ એ માંગે છે માત્ર થોડો સમય એની સાથે રમવા માટે. એ છે એ તાકાત જે મારા આ ઘરને મહેલ બનાવી દે છે. એ છે એ તાકાત જે મારા ઘરને મહેલ બનાવી દે છે. એ છે પંક્તિ જે મારી હર રચનાને કવિતા બનાવી દે છે. એ છે પંક્તિ જે મારી હર રચનાને કવિતા બનાવી દે છે. શું કહું એ છે અક્ષર જેના વગર મારી બારાખરી અધૂરી છે. હવે અમે સ્કૂલ પણ ચલાવીએ છીએ એટલે સ્કૂલને બી સાથે લીધી છે. એ છે અક્ષર જેના વગર મારી બારાખરી અધૂરી છે. અને સૌથી અગત્યની વાત, હું નથી કહેતો એ હર હંમેશ મારા શ્વાસમાં છે. હું નથી કહેતો એ હર હંમેશ મારા શ્વાસમાં છે. મારી દીકરી રિયા એ મારો અહેસાસ છે. થેન્ક યુ.